આવતીકાલથી દુનાળા દેવની રાજકોટ ત્રિકોણબાગ ખાતે વિધિવિધાન સાથે સ્થાપના કરવામાં આવશે। ત્રિકોણબાગ કા રાજાનું 24મા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે સ્થાપના કરવામાં આવશે। ગણપતિ બાપ્પાની મૂર્તિ ખાસ ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે। ગણપતિ બાપ્પાના ડોમને સીસીટીવી તથા ફાયર સેફટીથી સજ્જ રાખવામાં આવ્યું છે। તેમજ દર્શનાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી ત્રિકોણબાગ કા રાજાના ગણપતિના ડોમનો 1 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે। ત્યારે ત્રિકોણબાગ કા રાજાના આયોજક જીમી અડવાણીએ દર્શનાર્થીઓની સલામતી અને વ્યવસ્થાની વિગતવાર માહિતી અબ તક સાથેની ખાસ વાતચીતમાં પૂરી પાડી હતી। આવતીકાલથી રાજકોટમાં ઠેર ઠેર ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવશે। ચોકે ચોકે શેરીએ શેરીએ ગણપતિ બાપાને બિરાજમાન કરવામાં આવશે। ત્યારે સૌરાષ્ટ્રના સૌપ્રથમ કહી શકાય અને લોકભાગીદારીથી જેમને ત્રિકોણબાગ ખાતે બેસાડવામાં આવ્યા છે એવા ગજાનંદ ગણપતિ મહારાજની અત્યારે અમે સાનિધ્યમાં પહોંચ્યા છીએ। મારી સાથે અહીંના આયોજક જીમીભાઈ અડવાણી છે કે જેઓ છેલ્લા 24મું વર્ષ કહી શકાય કે ગણપતિ બાપાની સ્થાપના અહીંયા કરી રહ્યા છે। જીમીભાઈ, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કે આ 24મું સફળ વર્ષ જઈ રહ્યું છે। શરૂઆતનો સમય કેવો હતો, અત્યારે કેવું લાગી રહ્યું છે? બસ અમે બહુ ખુશ થઈ રહ્યા છીએ, એટલા માટે કે દુંદળા દેવની આવતીકાલે અહીંયા પધરામણી થઈ રહી છે। જે દેવને અમે માનીએ છીએ, જે એની પાસે અમે માંગીએ છીએ, સમગ્ર સમાજ આખો માંગતો હોય અને ભક્ત તો ભગવાન પાસે માંગતો જ હોય, અને જે મન્નત પૂરી કરે છે એવા દુંદળા દેવ ત્રિકોણબાગ કા રાજાની આવતીકાલે સ્થાપના થનારી છે। મારા પંડિતો, મારી કમિટી, મારા ભક્તજનો, મારા મિત્રો બધા જ એકદમ ઉત્સુક છે કે આવતીકાલે બરાબર 10:30 વાગે આપણે વિધિવિધાનથી પૂજા કરીને દાદાના અહીંયા સ્થાપના કરીએ। જીમીભાઈ, જ્યારે કહેવાય ને ભક્તોનું ઘોડાપૂર અહીંયા ઉમટશે, શ્રદ્ધાળુઓ જે માનતા રાખેલા હોય છે એવા લોકો પણ અહીંયા આવશે, ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે શું શું આપણે અહીંયા આયોજન કર્યું છે? વીમાને લઈને કેવી વ્યવસ્થા કરી છે, ખાસ ફાયર સેફટીને લઈને કેવી વ્યવસ્થા? જી, આપને અમે જણાવી દઈએ કે આ વર્ષે જૂના ગત વર્ષો કરતાં આ વર્ષે અહીંયા જે મન્નત જે લોકોની પૂરી થઈ છે, એ લોકોના જે લાડવા અને જે મીઠાઈઓ ચડાવવાની હોય એનું પણ એડવાન્સ બુકિંગ થઈ ગયું છે। આ પહેલીવાર આવું બન્યું છે કે ત્રિકોણબાગ કા સાનિધ્યમાં લોકોએ અગાઉથી જણાવી દીધું છે કે ભાઈ હું 8 કિલોની પ્રસાદ ચડાવીશ, મારી મન્નત પૂરી થઈ હું 8 કિલો લાડુ ચડાવીશ, તો એનું પણ અમે એક સરસ મજાનું લિસ્ટ બનાવ્યું છે કે કયા દિવસે કયા ભક્તો પ્રસાદ ચડાવશે। અને બીજું, જ્યારે એક આયોજક તરીકે અમારી જવાબદારી બને છે ત્યારે અહીંયા અમે લોકોએ લોકોની સલામતી માટે અહીંયા કેમેરા લગાડ્યા છે, વધુમાં વધુ કેમેરા લગાડવામાં આવ્યા છે, ત્યારે ફાયર સેફટીના નવા સાધનો પણ વસાવ્યા છે, અને ખાસ કરીને ત્રિકોણબાગ કા રાજાએ એક જે શરૂઆત કરી છે કે વર્ષોથી અમે લોકો વીમો લઈએ છીએ, આ વર્ષે પણ અમે 1 કરોડનો વીમો જનતા માટે લીધેલો છે, સાથે સાથે જબરજસ્ત સિક્યુરિટીની વ્યવસ્થા રાખી છે। જે ચોક્કસથી આવતીકાલથી જ્યારે ગજાનંદ ગણપતિ મહારાજને ત્રિકોણબાગ ખાતે બિરાજમાન કરવામાં આવશે, સાથોસાથ ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ માટે કહેવાય ને કે ખૂબ તાકીદ રાખી અને કહેવાય ને ખૂબ સારી એવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે, સાથોસાથ પંડાલ છે તેનો 1 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે। કેમેરા પર્સન સાગર ગજ્જર સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબ તક ચેનલ, રાજકોટ। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।